ભારત માતા કી ગુજરાત પરિવર્તન પાર્ટીની આ મહારેલી તારીખ 27 સપ્ટેમ્બર ભૂખ્યાને ઓટલો ને રોટલો આપનારા પૂજ્ય જલારામ બાપાના સ્થાનકેથી નીકળી 6,500 કિલોમીટરનો પ્રવાસ આદરણીય શ્રી કેશુ બાપાએ કર્યો અને આજે આપણા હિન્દુસ્તાનના પનોતા પુત્ર ભારતના અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આ યાત્રાના સુકાની આપણા સૌના વડીલ પરમાદરણી કેશુ બાપા એવા જ આપણા સૌના માર્ગદર્શક પરમાદરણી સુરેશભાઈ મહેતા સાહેબ હમણાં જ જેમનું આપણે પ્રવચન સાંભળ્યું એવા હિન્દુસ્તાનના જયારે બે સાંસદ હતા એમાંના એક ડોક્ટર એ કે પટેલ સાહેબ બીજા મારા સાથી સુરતના પૂર્વ મેયર સાથી મહામંત્રી અને જનસંઘથી યાત્રા શરૂ કરી હતી એવા આદરણીય શ્રી ફકીરભાઈ ચૌહાણ મારે આજે મેં મીડિયાને બે દિવસ પહેલા પ્રેસ લીધી ત્યારે કીધું હતું અભૂતપૂર્વ રૂતમરાજની સભા પણ સંયોજક હું હતો અને આજે જેટલી આગળ જનસંખ્યા છે એટલી પાછળ છે કારણ કે સમાવાની જગ્યા આ યાત્રા જયારે નીકળી ડોક્ટર પટેલ સાહેબે કહ્યું અરે કેશુ બાપાની તબિયત તો એવી સારી છે કે 18 કલાક ખાવાની જરૂર ન પડે અને એટલા માટે આ પરિવર્તન કરવાનું છે મારે આપણે આજના તબક્કે આ ગુજરાતના ઇતિહાસની તાસી અને તકદી 1986-87 માં આજ વિજય ચોક થી અટલ બિહારી વાજપેયીએ કીધું તું હમકો ઝાડુ મારને કા દો કોર્પોરેશન કે ચુનાવ મે આજ ગુજરાત પરિવર્તન પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલ કી જન્મ જયંતિ પે એલાન કરતી હૈ કે આને વાલા 21 જનવરી કા રાષ્ટ્રધ્વજ શ્રી કેશુભાઈ પટેલ લહેરાએંગે કારણ સત્તાધીશો જેને જેને બસો રોકી છે ગુજરાત ભરમાંથી આવતા કાર્યકર્તાઓને રોક્યા છે તમે એમ નહીં સમજતા યાવત ચંદ્ર દિવા કરો કોઈનું રાજ નથી અને જે દિવસે બદલાશે તેથી નરેન્દ્ર મોદીના પહેલા ખોળાના હોય તો સમજી લેજો હિસાબ કરતા પણ અમને આવડે છે પરંતુ અમે લોકશાહીમાં માનીએ છીએ લોકશાહી અમારી માં છે માં અને આટલા બધા જે પ્રકારની ગુજરાતની સ્થિતિ આજે કેશુ બાપા એટલે હું તો આપ સૌને કહું છું અરે જે દિવસે પાણી પીવાના ફાફા હતા એ દિવસે 3,500 ગામડાને કેશુ બાપાએ પાણી પાયવાનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો જે દિવસે જમીનના તળ ધરતીમાં નીચે ગયા ત્યારે આ ધરતી પુત્ર કેશુ બાપાએ 1.5 લાખ ચેક ડેમો કરી અને ધરતી માતાને નવ પલ્લવિત કરી છે ઉત્તર ગુજરાતમાં 40,000 તળાવ કેશુ બાપાએ બનાવ્યા છે અને મારી આપને ભરોસો રાખજો અમે 1995 માં કીધું હતું કે હિન્દુ ગુજરાતની ધરતી ઉપર દાદાઓ માફિયાઓ ગુંડાઓ ફૂલી ફાલેલા પોરબંદર થી શરૂ કરીને દક્ષિણ ગુજરાતના મોહમ્મદ સુરતી જેવાને કેશુ બાપાએ જેલમાં પૂર્યા હતા
ગરીબો માટે 2 રૂપિયા કિલો ભાવ આપ્યા, વીજળીમાં રાહત આપી, એસટી ભાડા ઘટ્યા. આ બાપાને ઘણા એમ કે છે બાપાને સત્તા જોઈએ છે. અરે બબ્બે વાર મુખ્યમંત્રી પદ એક ફોન થી આપી દેનારા કેશુ બાપા ધાર્યું હોત તો શંકરસિંહ ની જેમ 112 લોકો ને ગયા હોત, પણ માના પેટમાં ખંજર નહોતું ભોગવું. પાર્ટી એ અમારી માં છે માં, અને માં સમજીને કેશુ બાપા રાહ જોતા હતા. આ ગુજરાતની પ્રજાને જે હિંમત આપી છે બાપાએ, અને હું આજે તમને કહું છું આખા ગુજરાતની સ્થિતિ નરેન્દ્ર મોદી અને એમનું શાસન. નરેન્દ્ર મોદી બહુ 12 વર્ષથી વાતો કરે છે, હું ખાતો નથી ખાવા દેતો નથી, છૂટક નહીં હોલસેલ. નરેન્દ્ર મોદી ને ભાજપના કોઈનામાં તેવર હોય તો મારી પાસે 1250 પાનાના કાગળિયા છે, 1,00,000 કરોડનો ભ્રષ્ટાચાર જાહેરમાં સાબિત કરવાની ચેલેન્જ આપું છું. 43,000 કરોડ કેગના અહેવાલમાં બહાર આવ્યા છે, અહીંયા વેદી પહેલા આવી ગયા 5,000 નોટા. આજ ચોકમાં ઈએ પાછા ગરબામાં ઉકડી ખાઈ ગયા, પૈસા અમારા હીરાવાળા ઉકડી તો ખાઈ જા. અમારું બેલેન્સ, અરે આ હીરાનો ઉદ્યોગ 2008 મંદી આવી નરેન્દ્ર મોદી, તમે શું કહો આજે મંદીમાં છે. અને અમે તમને જાહેર કરીએ છીએ કે જ્યારે જ્યારે પણ માઇક્રો ઇન્ડસ્ટ્રી, હીરા અને એમ્બ્રોઇડરી, એના વીજળી બિલમાં રાહત આપવાની જવાબદારી અમારી છે. અમે તમારી પડખે બેઠા છીએ. અમે જયારે ખેડૂતોના બિલ આખા ગુજરાતની વીજળી મફત કરવાનો નિર્ણય થયો ત્યારે કેશુભાઈ સાહેબ, સુરેશભાઈ સાહેબ, પત્રકારોએ પૂછ્યું પૈસા ક્યાંથી લાવશો, ત્યારે અમે જવાબ આપ્યો હતો નરેન્દ્ર મોદીના પહેલા ખોળાના જે ઉદ્યોગપતિઓ છે એની પાસેથી 10,000 કરોડ ડિફરમેન્ટ પેમેન્ટના લેવાના બાકી છે, કાન પકડીને લાવીશું, ગુજરાતના ખેડૂતોને ખેતીમાં મફત વીજળી આપીશું. એટલે પરિવર્તન કરવું છે. નરેન્દ્ર મોદી ટીવીમાં જાહેરાત આપે, કેન્દ્ર નોઈને ફટા. અરે નરેન્દ્ર મોદી સૌથી વધારે વેટ ટેક્સ ગુજરાતમાં છે. અરે એમ તો કરી દીધો હોત તો પેટ્રોલ 8 રૂપિયા સસ્તું થાત. અમે તમને વચન આપીએ છીએ કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં 30% વેટ કાયમ માટે નાબૂદ કરવાનું ગુજરાત પરિવર્તન પાર્ટી વચન આપે છે. આજે જે રીતે ગુજરાતનું શાસન ચાલ્યું, સામાન્ય માણસ ક્યાં. અરે અમે તમને કહીએ છીએ આજે એન્જિનિયર બનવાના 5.5 લાખ, ડોક્ટર બનવાના 40 લાખ, બીએડ ના 2.5 લાખ, પીટીસી ના 1.5 લાખ. એક વખત પરિવર્તન કરો, મજૂરીએ જાતા માણસના દીકરાને 1 રૂપિયા વગર એન્જિનિયર કરવાની સરકાર લાગી. આજે હૃદયનું ઓપરેશન કરાવો 1.5 લાખ, કિડનીના 3 લાખ, કેન્સરમાં માપ જ નહીં. હું આ મંચ ઉપરથી જાહેર કરું છું કે હૃદય, કિડની ને કેન્સર સરકારની હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર કરવામાં આવશે. દરિદ્ર નારાયણ દર્દીને વિના મૂલ્યે સરકારી હોસ્પિટલમાં સારવાર મળે. આ સરકાર સમજે છે. નરેન્દ્ર મોદી પાસે
હવે કોઈ મુદ્દો નથી. મને ઘણા કહે છે કે જોજો કંડિયામાંથી કરંડિયામાંથી કઈ કાઢશે, છેલ્લે છેલ્લે મદારી ખરાબ. બધા કરંડિયામાં કઈ રહ્યું નથી, સાપે નથી, નોળિયો નથી. અમે તમને ફરજ સાથે કહીએ છીએ, આજે ગુજરાતના કાર્યકર્તાઓ તમે આવ્યા છો, આવી અભૂતપૂર્વ મેદની આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ચાંદમ રહ્યો પણ મેં ક્યારેય જોઈ નથી. કારણ આ પ્રજાનો પ્રવાહ છે, યાત્રામાં નીકળ્યા, પ્રજાનો પ્રવાહ જોયો અને આજે બની બેઠેલા નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીના મોઢા બાંધે પ્લાસ્ટિક દાઢી વાળા. એમને કહું છું, તમારા મા બાપે જણેલા શું ખોટા હતા, કોગડા ચોટાડીને ફરો, ડૂબી મરો, ડૂબી ડૂબી મરો. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક આંકડા આવે છે ટીવીમાં, એક ઓપિનિયન પોલ, મને ખબર છે કેમ આવે છે. ચૂંટણી પંચને અમે કીધું છે કે પોલ બોલ કઈ કરતા નહીં, કારણ ઉત્તર પ્રદેશમાં નહોતો, પાંચ રાજ્યોમાં નહોતો, લોકસભામાં નહોતો. કોના ઈશારે આ પોલ થાય છે? ભારતની ચૂંટણી ડેમોક્રેટિક સિસ્ટમ પર ચાલે અને આ નરેન્દ્ર મોદી પોતાની જાતને બહુ મહાન કહે. ઘણા અમને કહે છે કે મોદી બહુ પોપ્યુલર છે, પણ અમે યાત્રામાં જઈએ ત્યારે એમ કે છે, ગોરધનભાઈ કેશુ બાપા આને કાઢો. આ શું કામ કે છે? પ્રજાની પરિસ્થિતિ બગડી, 10-12 વર્ષમાં ગુજરાતની તિજોરી લૂંટાણી, ગુજરાતમાં 32 લાખ હેક્ટર કલ્ચર, હવે 9 લાખ હેક્ટર વધ્યું છે. અમે જાહેર કરીએ છીએ, એક પણ ઇંચ ગૌચર ગુજરાતમાં હવે નહીં વેચાય, એક પણ ગાય કતલખાને નહીં જાય. આ અમે ગુજરાતની પ્રજાને વચન આપીએ છીએ. નરેન્દ્ર મોદી સદભાવના કરવા ગયા, દુર્ભાવના હતી તે કરી. શેની સદભાવના? તમે મારી રાજ્યની તિજોરી થોડા દિવસે લૂંટી, ગવર્નર સાહેબને અમે મળ્યા. ફાઇનાન્શિયલ રૂલ 1971 ઇઝ વેરી વેરી ક્લિયર, યુ કેનોટ સ્પેન્ડ અ સિંગલ પેની ટિલ ધ હાઉસ ગિવ ધ સેન્કશન. વિધાનસભાની પરવાનગી વગર 1 રૂપિયો વપરાય નહીં. મોદી સાહેબે 3 દિવસમાં 55 કરોડ વાપર્યા, હજી એનું પૂરું નથી. 34 ઉપવાસ બીજા 160 કરોડ. અરે સદભાવના નાટકની જરૂર નથી નરેન્દ્રભાઈ, હૃદયની વેદનામાંથી પ્રગટ થાય એનું નામ સદભાવના. અમે તમને કહીએ છીએ કે ગુજરાતની પ્રજા, શરૂઆતમાં એમ કહેતા હતા પાર્ટી રજીસ્ટર નહીં થાય, તમારા આકાઓને કહી દો આ રજીસ્ટર થઈ ગયું. નિશાનની વાત કરે છે, અરે ચૂંટણીના ફોર્મ ભરશો ને એ દિવસે 182 ને 1 નિશાન છે તમને કહીએ છીએ. અમે કોઈથી ડરી જઈને અમારી કોઈ એવી ફાઇલ નથી નરેન્દ્ર મોદી કે તમે એને ખોલી શકો, અને તમારી ફાઇલના ઢગલા મારી પાસે જે તેવડ હોય તો જાહેરમાં આવો. આજે ગુજરાતની પ્રજાને અમે આપવા માંગીએ છીએ, આદિવાસી કુપોષણની પીડા છે, દરેક આદિવાસી પરિવારને દર મહિને 800 રૂપિયા અન્નપૂર્ણા ફૂડ કોપોને એના ઘરે મળશે. પણ હવે ગુજરાતમાં કુપોષણથી આદિવાસી મરશે નહીં. નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષમાં નાટક બહુ કર્યું, નાટકમાં મોકલ્યા હોય ને તો એને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળે. જો નાટક કંપનીમાં કામ કરે
તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ નરેન્દ્ર મોદી ને ફાળે જા. અને આ સ્થિતિમાં ગુજરાતને બેઠું કરવું છે. નર્મદાની કેનાલ ચાર વર્ષમાં ખેડૂતોના ખેતરના ધોરિયામાં નાખવી છે. કરો પરિવર્તન, તમારા હાથમાં છે. નર્મદા મહી દાદર મેસરો સાબરમતી કેરી કલુબા એના સમુદ્રના કિનારે કલ્સરનું સરોવર કરી 84 લાખ વીઘામાં સિંચાઈ આપી છે. કરો પરિવર્તન, તમારા હાથમાં છે. અને અમે ભરોસો આપીએ છીએ કે નરેન્દ્રભાઈ અને ભાજપ, મને એમ કે તમે ભાજપ કેમ છોડ્યું, મેં કે ભાજપ નથી છોડ્યું, અમે સંઘના સ્વયંસેવક છીએ. નરેન્દ્રભાઈ તમારા અડવાણીજી સોમનાથથી અયોધ્યા યાત્રા લઈને નીકળ્યા, એ ટ્રેનમાં અમે બેઠા, પણ ટ્રેન ફંટાઈ ગઈ ને કરાચી મોહમ્મદ અલી જીનાની મજા લે, એટલે અમે ટ્રેનમાંથી ઉતરી ગયા. છતાંય અમે માનીએ છીએ તમામ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા સંપ્રદાય બધા ભારત માતાના બેટાઓ છે, અમારા સગા ભાઈ છે, અમારા સગા ભાઈ છે. નરેન્દ્ર મોદી તમે ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવી, એન્કાઉન્ટર કર્યા તમારી પ્રસિદ્ધિ માટે ખાખી વર્દી પહેરેલા મારા પોલીસ વાળા જેલમાં સુકામ જવાબ આપો. નરેન્દ્ર મોદી જવાબ આપો. તમારા ઈશારે કરકામ કરનારા અધિકારીઓ આઈજી ડીઆઈજી કક્ષાના આ ભારતના બંધારણના વફાદાર લોકો 2007ની ચૂંટણીમાં જાહેર સભામાં કહેતા હતા, સોરાબુદ્દીન ને મારા પોલીસ મારે નહીં તો શું કરે ભાઈ, બોલો. એ બધાએ કીધું મારે. પાછી સરકારે એફિડેવિટ કરી આને માર્યા છે. અરે હું તમને કહું છું, ગુજરાતમાં પરિવર્તન એવું કરવું છે, કાયદાનું શાસન, તમામ પ્રજાને ન્યાય મળે એના માટે લડીએ છીએ. અને આજે જે તાકાત તમે અજમાવી છે, હું ધન્યવાદ આપીશ ગુજરાતના પરિવર્તન પાર્ટીના કાર્યકર્તાઓ એના પદાધિકારીઓને, કે તમારી તાકાત આજે આ મોદીનો ગઢ કહેવાય છે એની છાતીમાં રાવણના દરબારમાં અંગદનો પગ થયો. તમે આજે કરી બતાવ્યું, તમે આજે એ દ્રશ્ય કરી બતાવ્યું, અમારી કલ્પના નહોતી. તમે ગુજરાતની પરિવર્તન કરવાની તાકાત રાખો છો, આજે આખું ગુજરાત જોશે એવી તાકાત. અને આપણે કોંગ્રેસને બહુ પ્રેમ કરવાનો નથી. ક્યાં એ રાજા કલમાડી કવિ મોજી અને હમણાં રોબર્ટ વડેરા, આ કોંગ્રેસ એ દેશ માટે સૌથી વધુ ખતરનાક અને એનાથી ખતરનાક નરેન્દ્ર મોદી. એને અમારું જળ જમીન જંગલ જાનવર અને જન આ બધા લૂંટ્યા. વિકાસ થયો, વિકાસ કોનો થયો? 9,500 ખેડૂતોએ 10 વર્ષમાં આત્મહત્યા કરી. નરેન્દ્ર મોદી જવાબ દેવાની ટેબલ છે તમારી. 11,000 બાળકો ખોવાયા. નરેન્દ્ર મોદી કેવળ છે જવાબ દેવાની. કાયદાનું શાસનની વાત કરો છો, મારે આપને કહેવું છે ગુજરાતની પ્રજા આજે તમારી પાસે એક સંકલ્પ કરાવ્યો છે. પરિવર્તન કરવું હશે તો સંકલ્પ વગર નહીં થાય. ઘણા મને એમને બધાને કહે છે ગુજરાતમાં ત્રીજું હાલતું નથી, એમને મારે જવાબ દેવો છે. અહીં આવીને જોઈ જાય ત્રીજું હાલે નહીં, દોડે છે દોડે. શંકર ભગવાનનું ત્રીજું નેત્ર એ ગુજરાત પરિવર્તન પાર્ટી છે. અમે કહીએ છીએ ગુજરાતની આ સ્થિતિ કોણે બનાવી? ગુજરાતની સ્થિતિ બનાવી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ. ભાજપના ઘણા ધારાસભ્યો
કાર્યકર્તાઓ નેતાઓ એમને પૂછો અમારું કઈ હાલે છે, તમારું કઈ હાલે છે? ના, અમારું કઈ હાલતું નથી તો ડૂબી મને ડૂબી. વિધાનસભામાં પ્રજા માટે બોલવાની તેવડ ના તો તાળ અમારો ગુજરાતની વિધાનસભાના તાળામાં. એક બાજુ પ્રજા પીડાતી હોય, ખેડૂતો આત્મહત્યા કરતા હોય, અને શહેરવાળાને મારે કહેવું છે કે 500 યુનિટ વાપરશો ત્યાં સુધી 50% માફ કરવાનો નિર્ણય ગુજરાત પરિવર્તન પાર્ટી કરે છે. પૈસા ક્યાંથી લાવશું એનો હિસાબ અમે ગુજરાતની જનતાને પણ આપીશું, અને નરેન્દ્ર મોદીને જોતો હોય ને તો આપીશું. કારણ સામાન્ય માણસ હમણાં નવા મીટર નાખ્યા છે, ડિજિટલ ડિજિટલ ચકડી નીકળી ગઈ. 32 સ્વીચ બંધ કરો તો મીટર ફરે. આ ગુજરાતમાં થયું છે. ભરોસો રાખજો, કેશુ બાપાના નેતૃત્વમાં એમણે ક્યારેય ખોટું કર્યું નથી. ગુજરાતની પ્રજાને પ્રેમ આપ્યો છે, પ્રેમ. અમે તો કુંવરભાઈના મામેરા ચાલુ છે. કોંગ્રેસ વાળા અમને કહેતા તમે મામા બનશો 1955. અમે કીધું અમે મામા બનશું, પણ મામા બનાવતા નથી. તમે મામા બનાવ્યા છે. અને એ 5000 રૂપિયા દીકરીના બાપના હાથમાં એટલે આપ્યા હતા કે એની આંખના આંસુ લૂછવાની વ્યવસ્થા કરી. અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એવો લૂંટારો નીકળ્યો, મામેરા લૂંટી ગયો છે, એનો હિસાબ લેવાની જરૂર છે. સંપૂર્ણપણે ગુજરાતની પ્રજા આજે પણ નરેન્દ્ર મોદી એમ કે છે કે હું નહીં હોઉં તો ગુજરાત કોણ ચલાવશે. ત્યારે મેં એક શ્લોક યાદ રાખ્યો, વિષ્ણુ પુરાણ, ના રાજ્ય ન ચ રાજાસી, રાજ્ય ભી નહીં થા રાજા ભી નહીં થે, ના દંડો ન ચ દંડ કહા, માર ખાને વાલા ભી કોઈ નહીં થા, મારને વાલા ભી કોઈ નહીં થા, તબ ભી યહ દેશ ચલા. ક્યું? ધર્મ નૈવ રક્ષિતું પ્રજા સર્વા પરસ્પરા. આ દેશ ત્યાં નીતિ ધર્મના આધારે ચાલે છે. એટલે નરેન્દ્રભાઈ તમે ટળો, જેવો છે એવું ગુજરાત અમે ચલાવી લઈશું. આખી પરિસ્થિતિ અડધો દુકાળ પડ્યો ને, માલ ડોલ ખાલી થવા માંડ્યો, ખેડૂતો આત્મહત્યા કરવા માંડ્યા. ક્યાં હતા નરેન્દ્ર મોદી? જાપાનની સફરે ગયા હતા. આજે અમે કહેવાનું, અહીંયા અમારો હીરાનો ઉદ્યોગ છે. નરેન્દ્ર મોદી તમે કાવડિયું તો આટલું નહીં, પણ ઉકડી અમારી ખાઈ ગયા મોદી, પાછી આપો પાછી. અમે જે પરિસ્થિતિમાં ગુજરાતમાં કામ કરીએ છીએ એમાં એક મોટી તાકાત ઉમેરાની છે. ગામડે ગામડે આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું છે. અને કેટલાક લોકો અમને કહે છે તમારી કેટલી સીટ આવશે? હું કહું છું કોઈની જરૂર ના પડે એટલી સીટ આવશે, કોઈની જરૂર નહીં. કારણ પ્રજાએ નિર્ણય કર્યો છે, કેશુ બાપામાં વિશ્વાસ છે. કેશુ બાપાએ 60 વર્ષ જાહેર જીવનમાં નિષ્કલંક, એક ગુજરાતનો એવો નેતા બતાવો જે નિષ્કલંક 60 દાયકા જાહેર જીવનમાં કર્યા હોય, બતાવો. આજે કેશુ બાપાના નેતૃત્વમાં ગુજરાતની પ્રજાને ભરોસો છે. અને મારે આપ સૌને પાર્ટીના મહામંત્રી તરીકે ભરોસો આપવો છે કે અમે બેકાર યુવાનોને 2 વર્ષ સુધી ગ્રેજ્યુએટ થયા હશે તો 2000 રૂપિયા મહિને આપીશું, પણ ભીખ નહીં માંગે. પૈસા છે પણ ટાટા વાળા લઈ જાય છે. રતન ટાટા પહેલા ખોળાના 33,000 કરોડનું પેકેજ થાય છે. અમે ગુજરાતની તિજોરી લૂંટાવા નહીં દઈએ. અત્યાર સુધી આખડા ચડી ગયા, હવે ગાયનો વારો છે, કરો પરિવર્તન. સંપૂર્ણપણે ગુજરાતની સ્થિતિ બદલવી છે. ગરીબોને 1
રૂપિયા વગર ઓપરેશન થાય એ કરવા હોય તો હાથ ઊંચા કરીને કહો, ભારત માતા કી જય. ખેડૂતોને વિના મૂલ્યે વીજળી જોતી હોય તો હાથ ઊંચા કરીને કહો, ભારત માતા કી જય. તમારા છોકરાઓને વગર પૈસે એન્જિનિયર બનાવવાની ગુજરાતમાં વ્યવસ્થા કરવી હોય હાથ ઊંચા કરીને. જબરદસ્ત તાકાત લાગી છે, આ તાકાત એ ગુજરાતમાં પડી હતી કેશુબાપાએ જગાડી છે. સુતેલી પ્રજાને જગાડી, સુતેલા સિંહને જગાડ્યો છે બાપાએ. હવે આ સિંહ જાગ્યો છે, જનતા રૂપી સિંહ, નરેન્દ્ર મોદી રૂપી શિયાળીઓને જ્યાં લેવું હોય. હવેની તાકાત ગુજરાતની પ્રજાને એક દિશા, ગરીબ માણસને જીવવા જેવું. આપણી બેન દીકરીઓ શાહપુર દરવાજા પાછળ કોકની પહેરેલી સાડીઓ વીણે છે, વીણે છે, શરમ નથી આવતી. આ રાજ્યનો મુખ્યમંત્રી એમ કે ગુજરાત નંબર વન, અને મારી બેન દરિયાપુર દરવાજા શાહપુર દરવાજા પાસ કોકની પહેરેલી સાડી વીણી વીણીને શોધે, શરમ અમને આવે છે. અને એટલે અમે નક્કી કર્યું છે કે ગરીબ પરિવાર નીચે જીવતી તમામ બહેનોને દર વર્ષે બે નવી સાડી આપીશું. આજે 43 લાખ ઘરમાં ટોયલેટ નથી. નરેન્દ્ર મોદી, તમારું ગુજરાત કેવું છે? 2.25 કરોડ લોકોના ઘરમાં શૌચાલય નથી. ગુજરાત પરિવર્તન પાર્ટી એટલા માટે નિર્ણય કરે છે, બેન દીકરીને કુદરતી હાજતે જવું હોય તો અંધારાની રાહ જોવી પડે, સૂર્ય અસ્ત થાય પછી જ. અમે બધા પરિવારને ઘરે વિના મૂલ્યે શૌચાલય 21 લાખ કરવા, કારણ અમારી બેન છે, આ ગુજરાતની દીકરી અમારી છે, આ માનવતા છે, દયા છે, કરુણા છે, મમતા છે, એના માટે શાસન જોઈએ છે. માત્ર નરેન્દ્ર મોદી જાય ને અમે બેસી જઈએ એમ નહીં, ગુજરાતમાં ગરીબ માણસ માટે પણ જીવવાના દ્વાર ખુલે એટલા માટે પરિવર્તન કરવાનું છે. ગુજરાતમાં નર્મદાની કેનાલો વહાવવી છે. કલસરની કેનાલમાં 2004 માં નરેન્દ્રભાઈ નાળિયેર નાખી ગયા, હું ભેગો હતો, ભાજપમાં 50,000 લોકોની હાજરીમાં મોદી સાહેબે કીધું, હવે 5 વર્ષમાં કલ્પસરની કેનાલ વહેતી થઈ જશે. હજી પથરોય મૂક્યો નથી, કાઢો અને તમારા હાથે કલ્પસર કરો, આ તમારા હાથમાં. અને એટલા માટે આપણે જયારે નક્કી કર્યું છે ગુજરાતમાં કે ગુજરાતની સ્થિતિ બદલવી છે, અને ભારતીય જનતા પાર્ટીના નેતામાં કેવળ હો તો કોઈ પણ દિવસ નક્કી કરે એના 1 લાખ કરોડના ભ્રષ્ટાચારને સાબિત કરવાની જવાબદારી અમે લઈએ છીએ. નરેન્દ્ર મોદી, ભાજપની સરકાર ઓખર કરવા નીકળે ને એમ ધારાસભ્યો નીકળે છે. કોર્પોરેટ કાળુપુરમાં તો ગધેડા ક્યાં જાય એની પાછળ જાય, કારણ કે એમને ટ્રક રેતી ની જાતી નથી. આ સ્થિતિ, આ સ્થિતિમાં તમે ગુજરાતને શાસન કરવા માંગો છો? લૂંટારાઓની ટોળકી, ઈમાનદારીની વાત કરનારા લોકો, તમારા ચાલ અને ચરિત્રને ઓળખો, તમારા નેતાઓના ચાલ અને ચરિત્રને ઓળખો. ગડકરીથી માંડીને બધા કાદવમાં ડૂબેલા છે, કાંઈ હારું નથી. અને અહીંયા બાબા આવ્યા છે તો ભલે આપણે સ્વાગત કરીએ, યોગ કરે, પણ જો કોઈનું બીડું લઈને આવ્યા હોય ને તો પ્રજા માફ. યોગ કરો, યોગ કરવાની
કોઈના નથી. આ રાજનો ભારતનો પુરાણો સાંસ્કૃતિક ધરોહર યોગ, પણ જો એની પાછળ કોઈ રાજકારણ હોય તો ભારતીય જનતા પાર્ટીને પણ કાન ખોલીને બાબાએ કહેવું પડે, નરેન્દ્ર મોદી 1,00,000 કરોડના કૌભાંડનો જવાબ આપો. 43,000 કરોડના કેગના અહેવાલનો જવાબ આપો એમ બાબાએ કહેવું જોઈએ. અને અમે વિનંતી કરીએ છીએ આ મંચ ઉપરથી બાબાને કે અમારી ગુર્જર ધરા અમારી માં છે, એ માને મોદીએ વેચી છે બાબા, અમારી માને વેચી છે, અમારું ગૌચર વેચ્યું છે, અમારી ગાય માતાનું લાખો હેક્ટર ગૌચર વેચ્યું છે. અને નરેન્દ્ર મોદીમાં તેવડ હોય તો ગૌચરની ચર્ચા કરવા આવે, શાના માટે ગુજરાતની ધરતી વેચાય? અમે તમને કહીએ છીએ કરો પરિવર્તન. ગુજરાતમાં 1 ઇંચ ગૌચર વેચાવા નહીં દે, જાહેરમાં કહું છું, પરિવર્તન કરવાનો સમય આવ્યો છે. અને મારો તો આ વિસ્તાર છે, અહીંયાથી તો મને નેતૃત્વ આપ્યું છે અહીંની પ્રજા. અહીંયા સામે મારી ઓફિસ હતી, નાના નાના છોકરા આવે ને એને છૂટ, ફાટેલા કપડા વાળાને છૂટ, પણ હવે તો આડા દાંડિયા નથી. આખી પરિસ્થિતિ બદલાઈ છે. ફરીથી તમને લોક દરબારમાં નેતાના ઘરે 12 વાગે જવા એવી પરિસ્થિતિ કરો, પરિસ્થિતિ બદલો. ગરીબ માણસ માટે સચિવાલયના દરવાજામાં 7 કોઠાનું યુદ્ધ લડીએ છીએ. અહીંયા કૂપન નાખો, પાસ કઢાવો, આ બધા દાંડિયા કાઢી નાખવા છે કે રાખવા છે? કરો પરિવર્તન. સચિવાલયના બધા દાંડિયા ઉકાળીને ફેંકી દેવા છે, ફાટેલા ફાળિયા વાળો સીધો સચિવાલયમાં લાવે એવી સરકાર.